છે વારા દિવ્યેશ અને આજે આપણે બીએડ સેમ 2 પેડાગોજી ઓફ મેથેમેટિક્સ માં યુનિટ 2 પાઠ આયોજન અને એકમ પાઠ આયોજન નો પેટા મુદ્દો 2.4 ટેકનિક્સ ઓરલ વર્ક ડ્રિલ એન્ડ રિવ્યુ એસાઇનમેન્ટ એન્ડ બ્રેઇનસ્ટોર્મિંગ વિશે માહિતી મેળવીશું કે જેનું ગુજરાતી થાય છે પ્રયુક્તિઓ મૌખિક કાર્ય પ્રયુક્તિ દ્રઢીકરણ અને વિહંગાવલોકન પ્રયુક્તિ સ્વાધ્યાય પ્રયુક્તિ અને બ્રેઇનસ્ટોર્મિંગ તો એ પહેલા આપણે પ્રયુક્તિ વિશે માહિતી મેળવીએ પ્રયુક્તિ એટલે યુક્તિ કોડ વ્યૂ વગેરે કે જેના દ્વારા શિક્ષણની ક્રિયા અસરકારક બનાવી શકાય છે અમેરિકન ભાષાશાસ્ત્રી એડવર્ડ એન્થનીએ સૌ પ્રથમ 3 સ્તરીય ભાગ પાડ્યા હતા કે જેમાં પહેલો હતો અભિગમ બીજું પદ્ધતિ અને ત્રીજું પ્રયુક્તિ આ ત્રણે ત્રણ વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે આપણે પ્રયુક્તિ વિશે આગળ જોઈએ તો પ્રયુક્તિ એ એક કરામત છે કે જેને હસ્તગત કરવામાં આવે તો વિશિષ્ટ રીતે વિષય વસ્તુની રજૂઆત કરી શકાય છે એટલે આપણે એવું કહી શકીએ કે વિષય વસ્તુની વિશિષ્ટ અને અસરકારક રજૂઆત કરવા માટે પ્રયુક્તિ ઉપયોગી છે ગણિતના કોઈ પણ એકમની અસરકારક રજૂઆત માટે શિક્ષકે વિષય વસ્તુ વિદ્યાર્થીઓની વય કક્ષા તેમજ માનસિક કક્ષા રસ અને સમય મર્યાદાને ધ્યાનમાં લઈને શિક્ષણ પદ્ધતિઓ કે પ્રયુક્તિઓ યોજવી જોઈએ જો પ્રયુક્તિની રજૂઆત અસરકારક ન હોય તો તે માત્ર ક્રિયાકાંડ બની જાય છે એટલે પ્રયુક્તિની રજૂઆત ખૂબ જ અસરકારક હોય તો જ તે પ્રયુક્તિ રહે છે નહીં તો તે ક્રિયાકાંડ બની જાય છે દાખલા તરીકે આપણે જોઈએ રામાયણની કથા જુદા જુદા કથાકારો રજૂ કરતા હોય છે પરંતુ પોતાની વાકછટા તેની રજૂઆત કરવાની શૈલી અને અસરકારક ઉદાહરણોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકે એવા કથાકારો ખૂબ જ ઓછા મળે છે અહીં જો કથાકારની પ્રયુક્તિનો ઉપયોગ સચોટ હોય તો અને તો જ કથામાં શ્રોતાઓને રસ રહે છે નહીં તો શ્રોતાઓને રસ રહેતો નથી ગણિત શિક્ષણમાં અધ્યયન અધ્યાપનની અસરકારક રજૂઆત માટે સારી પ્રયુક્તિઓ શિક્ષકે હસ્તગત કરવી જરૂરી છે ગણિતમાં આવી ઘણી બધી પ્રયુક્તિઓ છે જેને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે અધ્યયન પ્રયુક્તિઓ પેલી આપણે જોઈએ અધ્યયન પ્રયુક્તિઓ કે જેમાં નિરીક્ષિત અભ્યાસ પ્રયુક્તિ વર્તુળ પ્રયુક્તિ સ્વાધ્યાય અભિગમ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે અધ્યાપન પ્રયુક્તિઓમાં પ્રશ્નોત્તરી પ્રયુક્તિ ઉદાહરણ પ્રયુક્તિ મૌખિક કાર્ય પ્રયુક્તિ અને કાપા કાર્ય પ્રયુક્તિનો ઉપયોગ થાય છે જ્યારે વિશિષ્ટ પ્રયુક્તિઓમાં નિદાન ઉપચાર પ્રયુક્તિ અને દ્રઢીકરણ વિહંગાવલોકન પ્રયુક્તિનો ઉપયોગ થાય છે આ બધી ગણિત શિક્ષણમાં મહત્વની પ્રયુક્તિઓ છે ગણિત શિક્ષણમાં મૌખિક કાર્ય પ્રયુક્તિ એક એવી પ્રયુક્તિ છે કે જે અધ્યયન અને અધ્યાપન બંનેમાં ઉપયોગી છે આ પ્રયુક્તિઓમાંથી કેટલીક પ્રયુક્તિઓની ચર્ચા આપણે આગળ ઉપર કરીશું પરંતુ તે પહેલા આપણે પ્રયુક્તિનો અર્થ જોઈએ કે પ્રયુક્તિ એટલે ટેકનિક પ્રયુક્તિ એટલે ખાસ યુક્તિ ખાસ કરામત વિશિષ્ટ કૌશલ્ય પ્રયુક્તિના ઉપયોગથી સારા પરિણામ મળશે જ પરંતુ યુક્તિ કરામત કૌશલ્યની વિશિષ્ટતા જો વિશિષ્ટતા ન રહે એટલે કે પ્રયુક્તિની કોઈક એક વિશિષ્ટતા હોવી જોઈએ તે વિશિષ્ટતા જો વિશિષ્ટતા ન રહે અને એક પ્રકારનું ક્રિયાકાંડ બની રહે તો તે સારા પરિણામ ન આપે અને જો તે સારા પરિણામ ન આપે તો તે પ્રયુક્તિ ન રહે એટલે પ્રયુક્તિ માટેની આપણે ખૂબ જ પાયાની બાબત એવું કહી શકીએ તો તે એની વિશિષ્ટતા કહી શકીએ દાખલા તરીકે એકને એક પ્રકારના ઉદાહરણો આપનાર શિક્ષકને તેના વિદ્યાર્થીઓનો સારો પ્રતિભાવ મળતો નથી કારણ કે ઉદાહરણો એ એક પ્રકારની પ્રયુક્તિ છે પણ તે ઉદાહરણોમાં વિશિષ્ટતા ન હોવાથી વિદ્યાર્થીઓ તરફથી શિક્ષકને સારો પ્રતિભાવ મળતો નથી પ્રયુક્તિઓના મહત્વ જોઈએ આપણે તો પેલું મહત્વ છે ગાણિતિક ગણતરીઓમાં ઝડપ આવે છે બીજું જોઈએ કાર્યમાં વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારે છે વિષય પ્રત્યે અભિરુચિ વધારે અને આત્મવિશ્વાસ વિકસાવે છે પ્રયુક્તિથી મેળવેલ જ્ઞાન કૌશલ્યનું વ્યવહારમાં સંક્રમણ થાય છે વ્યવહારમાં જ્ઞાનનો ફેલાવો થાય છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતાના સંબંધ વિકસે છે વિદ્યાર્થીઓની તાર્કિક શક્તિ વધે છે સરળથી કઠિનના મનોવૈજ્ઞાનિક ક્રમ જાળવીને ગણિત શિક્ષણને અસરકારક બનાવે છે અધ્યયન અધ્યાપન અસરકારક અને ચિરસ્થાયી બની રહે છે શિક્ષણનું વિષય વસ્તુ અધ્યતન તેમજ ગ્રહણશીલ બનાવી શકે છે પ્રયુક્તિઓ છે એ શિક્ષણનું વિષય વસ્તુ અધ્યતન અને વધારે ગ્રહણશીલ બનાવે છે હવે આપણે ગણિત શિક્ષણમાં વિવિધ પ્રયુક્તિઓ જોઈએ જેમાંની પહેલી પ્રયુક્તિ છે મૌખિક કાર્ય પ્રયુક્તિ મૌખિક કાર્યની પ્રયુક્તિ એ શિક્ષકને અધ્યાપન કાર્યમાં
તેમજ વિદ્યાર્થીને અધ્યયન કાર્યમાં ઉપયોગી અને અનિવાર્ય બનતી પ્રયુક્તિ છે. એટલે કે શિક્ષકને અધ્યાપન કાર્યમાં, એકમાત્ર અધ્યાપન કાર્યમાં જ નહીં પરંતુ વિદ્યાર્થીને અધ્યયન, જાતે અધ્યયન કરતી વખતે પણ મૌખિક કાર્ય પ્રયુક્તિ ઉપયોગી બને છે. મૌખિક કાર્ય એ એક માનસિક કાર્ય છે કે જેમાં પ્રશ્ન અથવા સમસ્યા મૌખિક અથવા માનસિક રીતે પેન અને કાગળની મદદ લીધા વગર ઉકેલવામાં આવે છે. શિક્ષકને કે વિદ્યાર્થીને જો આંખના ઘડિયા, તારવેલા સૂત્રો કે સિદ્ધાંતો કે સત્યો મુખ પાઠ હોય તો તેનું અધ્યાપન અધ્યયન કાર્ય ઝડપથી આગળ વધી શકે છે, અને જો વધી શકે તો તે પહેલા વધુ સમય અને મહેનત માગી લે છે. એટલે અધ્યયન અને અધ્યાપન કાર્ય ઝડપથી આગળ વધારવા માટે પૂર્વ આયોજન માટે વધુ સમય અને મહેનત શિક્ષકને કરવી પડે છે. મૌખિક કાર્ય પરત્વે કુશળતા એ શિક્ષણમાં મજબૂત અને પાયારૂપ બની રહે છે. આ કુશળતા વિકસાવવા માટે શિક્ષકમાં સ્મૃતિ શક્તિ કે ઓળખવાની શક્તિ એ ઉપયોગી નીવડે છે. એટલે કે શિક્ષકે અધ્યાપન કાર્યમાં અને વિદ્યાર્થીએ અધ્યયન કાર્યમાં જો મૌખિક કાર્ય પ્રયુક્તિનો ઉપયોગ કરવો હોય તો સ્મૃતિ શક્તિનું કૌશલ્ય અને ઓળખવાની શક્તિ કૌશલ્ય એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. હવે મૌખિક કાર્યના મહત્વ જોઈએ આપણે, તો એમાંનું પહેલું મહત્વ છે ગાણિતિક ગણતરીઓમાં ઝડપ આવે છે. ગણતરીઓમાં મૌખિક કાર્યને લીધે ઝડપ આવે છે, પેન અને કાગળનો ઉપયોગ કરવો પડતો નથી. બીજું જોઈએ તો ગણતરી સમસ્યા ઉકેલ રીત ટૂંકી થવાથી શક્ય ભૂલોની સંખ્યા ઘટી જાય છે. કાર્યમાં ઉત્સાહ વધારે છે, તેમજ વિષયાંગ પ્રત્યે અભિરુચિ વધે છે. ચર્ચા અને તર્ક કરવા માટેની તકો વધારે છે. આયોજિત અભ્યાસક્રમ સમયસર પૂરો કરવામાં મદદરૂપ થાય છે. મૌખિક કાર્ય પ્રયુક્તિ ઉપયોગ કરવા માટે ખૂબ જ વધારે પૂર્વ આયોજન કરવું પડે છે, અને તેને લીધે અભ્યાસક્રમ સમયસર પૂરો થઈ જાય છે. ગણિત સિદ્ધિની ત્વરિત ચકાસણી થઈ શકે છે. ગણિતમાં જે વિદ્યાર્થીઓએ સિદ્ધિ મેળવી છે તેની ત્વરિત ચકાસણી મૌખિક કાર્ય પ્રયુક્તિથી થઈ શકે છે. વ્યવહારુ જીવનમાં ગાણિતિક પ્રસંગોમાં મદદરૂપ બની સ્પષ્ટ ઉકેલો મેળવી શકાય છે. એટલે કે વ્યવહારુ જીવનમાં ખૂબ જ ઉપયોગી એવી પ્રયુક્તિ છે મૌખિક કાર્ય પ્રયુક્તિ. ગણિતના એકમના પાયાના તત્વો મજબૂત બનાવવામાં મહત્વનું કાર્ય છે. એટલે કે મૌખિક કાર્ય દ્વારા વિદ્યાર્થીઓમાં પાયાની માહિતી મજબૂત બનાવી શકાય છે. માનસિક પ્રતિક્રિયા માટે તત્પરતા અને ઝડપી વિચાર કરવાની શક્તિ વિકસાવે છે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારે છે. મૌખિક કાર્યની કુશળતાને કારણે લેખન કાર્યમાં ઝડપ આવે છે, સ્પષ્ટતા જળવાય અને અનુસંધાન પણ કેળવાય છે. એટલે કે લેખન કાર્યમાં પણ ઝડપ આવે છે, સ્પષ્ટતા જળવાય છે અને એને એકબીજા સાથે સાંકળી શકે છે. ગણિતના જે તે એકમની સમજ દ્રઢ કરવામાં મદદરૂપ બને છે. વિદ્યાર્થીની વ્યક્તિગત મુશ્કેલીઓ અને શંકાઓના નિવારણ માટે ઉપયોગી એવી આ પ્રયુક્તિ છે એ મૌખિક કાર્ય પ્રયુક્તિ. મૌખિક કાર્યની કુશળતા અધ્યાપક અને વિદ્યાર્થીમાં અરસપરસ પ્રોત્સાહિત બની રહે છે. વર્ગ શિસ્ત જાળવવી ધ્યાન કેન્દ્રિત તથા સાયુજ્ય સ્થાપવામાં મદદરૂપ થાય છે. એટલે કે વિદ્યાર્થીમાં વર્ગ શિસ્ત જાળવવામાં તેઓ ધ્યાન વધુ કઈ રીતે કેન્દ્રિત કરે અને તેઓની ચોકસાઈ કઈ રીતે વધે તેવી બાબતો, તેવા કૌશલ્ય સ્થાપવામાં ખૂબ જ મદદરૂપ એવી પ્રયુક્તિ છે મૌખિક કાર્ય પ્રયુક્તિ. હવે મૌખિક કાર્યની મર્યાદાઓ જોઈએ આપણે, તો શરૂઆતથી જ મૌખિક કાર્યમાં જો નબળાઈ આવી જાય, એટલે કે તેનું આયોજન જ યોગ્ય ન બન્યું હોય, તો આગળ જતા વિદ્યાર્થીઓ ગણિત વિષય છોડી શકે છે. કક્ષાને અનુરૂપ મૌખિક રજૂઆતમાં અસ્પષ્ટતા આવવાની સંભાવના રહે છે. બધા વિદ્યાર્થીઓને સાંકળી શકાતા નથી, બધા વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાન સમાન હોતા નથી, બધાની શક્તિઓ સમાન હોતી નથી, એટલે બધા વિદ્યાર્થીઓને સાંકળી શકાતા નથી. વિદ્યાર્થીઓમાં ક્યારેક બિનજરૂરી ઉતાવળ કરવાનું વલણ વિકસાવે છે. મૌખિક કાર્ય પદ્ધતિમાં વિદ્યાર્થીઓને જવાબ આવડતા હોય છે, તેથી તેઓ ખૂબ જ ઉત્સાહ તેઓનો વધી જાય છે અને ઉતાવળનું વલણ વિકસી શકે છે. ક્યારેક ઝડપ, ઉતાવળ અને પદ્ધતિસર જ્ઞાનનો અભાવ ભૂલો અને અચોકસાઈનું પ્રમાણ પણ વધારે છે. જો મૌખિક કાર્ય પદ્ધતિસર ન થાય તો સમય અને શક્તિનો બગાડ થાય છે. હવે આપણે મૌખિક કાર્ય માટે ધ્યાનમાં રાખવાની બાબતો કે કઈ બાબતોને ધ્યાનમાં રાખી શકીએ આપણે મૌખિક કાર્ય પ્રયુક્તિનો ઉપયોગ કરતી વખતે, તો એમાં પહેલી છે પૂર્વ જ્ઞાન યુક્ત મૌખિક કાર્ય આપવું જોઈએ. આપણે શીખવ્યા બાદ જ મૌખિક કાર્ય કરવું જોઈએ. મૌખિક કાર્ય વડે દ્રઢીકરણ વિહંગ અવલોકનની પ્રવૃત્તિ કરાવી શકાય છે, કરવી જોઈએ. કક્ષા પ્રાદેશિકતા પરિસ્થિતિને મૌખિક અભિવ્યક્તિમાં સ્થાન આપવું જોઈએ. મૌખિક કાર્ય માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડવા જોઈએ. મૌખિક કાર્ય માટે પ્રયુક્તિ દર્શાવ્યા બાદ વિદ્યાર્થીઓને તે કરવા જણાવવું જોઈએ.
કથનમાં થતી ક્ષતિ માટે શિક્ષાના સ્થાને સુધારનો માર્ગ અપનાવવો જોઈએ, એટલે કે શિક્ષા ન આપતા સુધારનો માર્ગ અપનાવવો જોઈએ. મૌખિક કાર્ય એ ગોખણ પટ્ટીના સ્થાને સમજપૂર્વકની રજૂઆત બનવું જોઈએ. સ્પષ્ટ ઉચ્ચારણ, ધ્વનિની માત્રા, હાવભાવ, રજૂઆતમાં ક્રમિકતા, ચોક્કસતા વગેરે અને માર્ગદર્શન આપ્યા બાદ જ મૌખિક કાર્યની સોંપણી કરવી જોઈએ. હવે પછીની પ્રયુક્તિ આવે છે દ્રઢીકરણ અને વિહંગાવલોકન પ્રયુક્તિ, કે જેમાં આપણે દ્રઢીકરણનો માહિતી મેળવીએ તો ગણિત એ એક તર્કબદ્ધ વિષય છે. દ્રઢીકરણ એ શીખવવામાં આવેલા આ મુદ્દાઓ ધ્યાનમાં રાખી ક્રિયા દ્વારા શિક્ષણ અને પુનરાવર્તનના નિયમ ઉપર આધારિત હોય છે. દ્રઢીકરણ શબ્દ જ જોઈએ આપણે કે જે દ્રઢ બનાવે છે, આપણામાં જે જ્ઞાન રહેલું છે તેને દ્રઢ બનાવવા માટેની પ્રયુક્તિ છે તેને દ્રઢીકરણ પ્રયુક્તિ કહેવામાં આવે છે. કોઈ એક મિશ્રિત એકમને સુસંગત એવા વિવિધ ઉદાહરણો કે દાખલાઓ દ્વારા પુનરાવર્તન કરી શક્તિ મહાવરો ક્રિયા એટલે દ્રઢીકરણ, કે જેમાં પુનરાવર્તન કરાવવામાં આવે છે, વિવિધ ઉદાહરણો અને દાખલાઓ આપવામાં આવે છે અને દ્રઢ વિષયને બનાવવામાં આવે છે, એવી પ્રયુક્તિ એટલે કે દ્રઢીકરણ પ્રયુક્તિ. દ્રઢીકરણ કાર્ય ખાસ કરીને નિગમન પદ્ધતિ ઉપર આધારિત હોય છે. બે પ્રકારની પદ્ધતિઓ છે, આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ. ઉદાહરણ ઉપરથી સિદ્ધાંત ઉપર અને સિદ્ધાંત ઉપરથી ઉદાહરણ ઉપર આવવામાં આવે છે. એટલે કે ઉપયોગમાં લેવાના સૂત્રો, નિયમો, સિદ્ધાંતોના ખ્યાલ વર્ગ સમક્ષ શરૂઆતમાં પૂર્વ તૈયારીના તબક્કે આપી દેવામાં આવે છે. વિષય વસ્તુની રજૂઆતના તબક્કામાં મહાવરા માટેના દાખલાઓનું અધ્યયન અધ્યાપન થાય અને મૂલ્યાંકનના તબક્કામાં સંબંધિત એકમ અંગેની પુનઃ ચકાસણી યોજાય છે. એટલે કે આ પ્રયુક્તિની અંદર સૌ પ્રથમ સૂત્ર, નિયમ કે સિદ્ધાંત એટલે કે નિગમન પદ્ધતિનો ઉપયોગ થાય છે, કે સૂત્ર, નિયમ કે સિદ્ધાંત જણાવી દેવામાં આવે છે અને પછી તેના વિવિધ ઉદાહરણો આપી, દાખલાઓ આપી, મહાવરો કરી અને નિયમ, સૂત્ર કે સિદ્ધાંતને દ્રઢ બનાવવામાં આવે છે. ગણિતમાં દ્રઢીકરણની પ્રયુક્તિને ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. આપણે જોઈએ કે શિક્ષક ગણિતનો અભ્યાસ કરાવતા હોય ત્યારે ગણિતના નિયમ સમજાવે, પછી તે મુજબના ઘણા બધા દાખલાઓ આપણે ગણવા આપે છે. એટલે કે આ ગણિતમાં દ્રઢીકરણ પ્રયુક્તિ એ ખૂબ જ મહત્વની પ્રયુક્તિ છે. વિદ્યાર્થીઓમાં ગાણિતિક જ્ઞાન અને સમજનો ઝડપથી એક જ સાથે વિકાસ કરવા માટે દ્રઢીકરણ કાર્ય ખૂબ જ અગત્યનું છે. વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન પરિવર્તનો લાવવા માટે દ્રઢીકરણ એ મહત્વનું છે. ગણિતના ગાણિતિક ક્રિયાઓ સાચી જ નહીં પણ ઝડપથી થવી જોઈએ, એ ગણિતમાં ખૂબ જ ઉપયોગી છે કે ગાણિતિક ક્રિયાઓ સાચી થવી, તેની સાથે સાથે તે ઝડપથી પણ થવી જોઈએ અને વિદ્યાર્થીઓમાં આત્મસાત થવી જોઈએ, તે માટે દ્રઢીકરણ એ ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે વારંવાર પુનરાવર્તન થવાથી નિયમ કે સિદ્ધાંત ખૂબ જ સારી રીતે સમજાઈ જાય છે અને તેનો ઉપયોગ કરવામાં વિદ્યાર્થીને ઝડપ થાય છે અને તે સિદ્ધાંત તેને આત્મસાત થઈ જાય છે. દ્રઢીકરણની સાથે સમજ હોવી જરૂરી છે. સમજ વિનાનું દ્રઢીકરણ અર્થહીન થઈ જાય છે. જે બાબતની વિદ્યાર્થીમાં સમજ નહીં તેનું દ્રઢીકરણ કરાવવું ન જોઈએ. એટલે કે વિદ્યાર્થીને જો નિયમ કે સિદ્ધાંતનો જ ખ્યાલ નથી અને આપણે તે માટેના ઉદાહરણ કે દાખલાઓ ગણવા આપીએ અથવા સમજાવીએ તો તે યોગ્ય ઠરે નહીં. તે માટે દ્રઢીકરણ કરાવવા માટે તેનું પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે, તે નિયમ કે સિદ્ધાંત તેની સમજ તેનામાં હોવી જરૂરી બની જાય છે. આવું જ દ્રઢીકરણ પ્રેરણા વિનાનું અને અર્થહીન એટલે કે નિરર્થક બની જાય છે. તેથી વિદ્યાર્થી જે બાબત સમજે તેનું દ્રઢીકરણ કરાવવું જોઈએ, પરિણામે તે અર્થપૂર્ણ અને સાર્થક બની શકે. કોઈ પણ વિષય વસ્તુ ખાસ કરીને ગાણિતિક કૌશલ્યો અને સંબંધો ગમે તેટલું સારું શીખવવામાં આવ્યું હોય તો પણ મહાવરા વગર ભૂલાઈ જવાની શક્યતા રહે છે. વ્યવસ્થિત દ્રઢીકરણ કાર્ય દ્વારા કૌશલ્ય કેળવાય છે, જળવાય છે. વિભાવનાઓ અને સંબંધોનું વારંવાર પુનરાવર્તન અને ઉપયોજન કરવું જોઈએ. એટલે કે કોઈ પણ નિયમ, સૂત્ર કે સિદ્ધાંત એ લાંબા સમય સુધી યાદ રાખવા માટે તેનું ઉદાહરણો દ્વારા અને તેની વિભાવનાઓનું વારંવાર પુનરાવર્તન કરવું અને તેને ઉપયોગમાં લાવવું એ ખૂબ જ ઉપયોગી બની જાય છે. આ હેતુને લક્ષ્યમાં રાખીને શૈક્ષણિક પ્રયત્ન કરવામાં આવે તો દ્રઢીકરણ કાર્ય ઉપયોગી બને છે. તેમાં નવું વિષય વસ્તુ આપવામાં આવતું નથી પણ જે વિષય વસ્તુ અગાઉ શીખડાવ્યું હોય તેનું દ્રઢીકરણ કરવામાં આવે છે. એટલે કે દ્રઢીકરણ કાર્યની અંદર નવું વિષય વસ્તુ શીખવવામાં આવતું નથી પરંતુ જે વિષય વસ્તુ પહેલેથી શીખવી જ દીધેલ છે તે વિષય વસ્તુને દ્રઢ બનાવવામાં આવે છે. દ્રઢીકરણ કાર્ય એટલે શું? દ્રઢીકરણ એટલે અગાઉ શીખવાયેલા એકમના વિવિધ સ્વરૂપના દાખલાઓ ગણવા માટેનો મહાવરો.
વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓ કાર્યનો સતત મહાવરો કરતા રહે છે. સંગીતકાર છે બધા તે સતત રિયાઝ કરે છે. કોઈ પણ રમતનો ખેલાડીને રમતમાં પોતાનું કૌશલ્ય જાળવી રાખવા તે રમતનો સતત મહાવરો કરે છે. તેમ વિદ્યાર્થી વિવિધ ગણિતના ખ્યાલો, નિયમો, સૂત્રો કે સત્યો ભૂલી ન જાય અને નવી પરિસ્થિતિમાં પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરી શકે તે માટે દ્રઢીકરણ ખૂબ જ જરૂરી છે. આપણે જુદા જુદા રમતના ખેલાડીઓ જોઈએ કે ભાઈ ધોનીએ હે એ આ મુજબનો શોટ મારવા માટે એટલી હજાર વખત અથવા ઘણી વખત ઘણી બધી વખત પ્રેક્ટિસ કરી. એટલે દ્રઢીકરણ કોઈ પણ કૌશલ્યને સ્થાયી બનાવવા માટે તેનું વારંવાર સતત મહાવરાઓ કરવા પડે છે. દ્રઢીકરણ કાર્યના સિદ્ધાંતો. તો દ્રઢીકરણ કાર્ય એ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાને કેટલાક સિદ્ધાંતો આપ્યા છે જે નીચે મુજબ છે. જેમાંનો પહેલો સિદ્ધાંત છે, દ્રઢીકરણ કાર્ય એ પ્રેરણાદાયી હોવું જોઈએ. એટલે કે દ્રઢીકરણ કાર્ય યંત્રવત ન બને તે ધ્યાનમાં રાખવું જોઈએ. વિદ્યાર્થીને તે જે કાર્ય કરી રહ્યો છે તે અગત્યનું છે, રસપ્રદ છે એમ લાગે તો જ તે કાર્ય ઉત્સાહપૂર્વક કરશે. તેથી તેની અગત્યતા શિક્ષકે તેને અગાઉથી સમજાવવી જોઈએ કે તે જે કાર્ય કરી રહ્યો છે તેનું અગત્ય કેટલું છે. આમ દ્રઢીકરણ કાર્ય પ્રેરણાદાયી હશે તો વિદ્યાર્થીઓ તેને રસપૂર્વક કરશે, જે તેના ગણિતના કાચા રહી ગયેલા મુદ્દાઓને પાકા કરવામાં મદદરૂપ થશે. હવે જોઈએ દ્રઢીકરણ કાર્ય બીજો સિદ્ધાંત, કે દ્રઢીકરણ કાર્ય વિવિધતા ભર્યું હોવું જોઈએ. જો તેમાં વિવિધતા ન હોય તો વિદ્યાર્થીઓને રસ નહીં રહે. દ્રઢીકરણમાં પ્રશ્નો બદલી પદ્ધતિ અને પ્રયુક્તિઓ બદલી વિવિધ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી તેમાં વિવિધતા લાવી શકાય છે. કેટલીક વાર વિશિષ્ટ પ્રકારના ચાર્ટ બનાવી તેમાં સમગ્ર એકમની બધી જ માહિતી ટૂંકમાં દર્શાવીને પણ દ્રઢીકરણ કરી શકીએ છીએ. આમ શિક્ષક એ જુદી જુદી પદ્ધતિઓ પ્રયુક્તિઓ વગેરેનો ઉપયોગ કરી અને દ્રઢીકરણને વૈવિધ્યસભર બનાવી શકાય છે, વિવિધતાવાળું બનાવી શકાય છે. દ્રઢીકરણ કાર્ય નિશ્ચિત સ્વરૂપનું હોવું જોઈએ. એટલે કે દ્રઢીકરણનો હેતુ કોઈ ખ્યાલ કે કૌશલ્ય સ્થાયી બને તે માટેનો હોવાથી તે કૌશલ્યનો ઉપયોગ વારંવાર કરવો પડે તેવું નિશ્ચિત કામ આપવું જોઈએ. કોઈ ચોક્કસ વિષય વસ્તુ, કૌશલ્ય કે ખ્યાલને લક્ષ્યમાં રાખીને તે પર જ દ્રઢીકરણ કામ કરવું જોઈએ. એટલે કે જે વિષય વસ્તુનું દ્રઢીકરણ કરાવવાનું છે તે વિષય વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત રહે, તેના ઉપર નિશ્ચિત સ્વરૂપનું ધ્યાન કેન્દ્રિત રહે તેનો ખ્યાલ રહેવો જોઈએ. દ્રઢીકરણ કાર્ય સમજપૂર્વકનું હોવું જોઈએ. દ્રઢીકરણમાં વિદ્યાર્થીઓની સમજ તથા કૌશલ્યનો વિકાસ થાય તે ખૂબ જ અગત્યની બાબત છે. વિદ્યાર્થીઓમાં જે દાખલા ગણે છે કે જે સંકલ્પના હસ્તગત કરે છે તેની પૂરતી સમજ તેનામાં વિકસે તે રીતે દ્રઢીકરણ કાર્ય હાથ ધરવું જોઈએ. દ્રઢીકરણ કાર્ય વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને થવું જોઈએ. એટલે કે જે વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓનો સમય બગડે અને નબળા વિદ્યાર્થીઓ પાછળ વધુ સમય વપરાય એવું દ્રઢીકરણ કાર્ય એ અર્થહીન છે. અર્થાત દ્રઢીકરણ કાર્ય સરળથી કઠિનતાના એમ મનોવૈજ્ઞાનિક ક્રમમાં ગોઠવીને થવું જોઈએ, કે જેથી વિદ્યાર્થીઓ પોતાની ગતિશક્તિ મુજબ કામ કરી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. એના પછીનો સિદ્ધાંત જોઈએ આપણે, તો દ્રઢીકરણ કાર્ય ટૂંકા સમયનું હોવું જોઈએ. લાંબો સમય ચાલવાથી કાર્યમાં કંટાળો ઉપજાવે છે તેમજ રસહીન બની રહે છે. તેથી દ્રઢીકરણના લાંબા તાસ થાક લગાડે. તેથી જો કોઈ કૌશલ્ય માટે દ્રઢીકરણ 10-20 મિનિટથી વધુ ન હોવું જોઈએ. દ્રઢીકરણના લાંબા તાસ થાક લગાડે તેથી જો એવું જરૂરી બને કે 40 મિનિટનું દ્રઢીકરણ કાર્ય છે તો તેને 10-10 મિનિટમાં વિભાજિત કરી અને 4 તાસ દરમિયાન પૂર્ણ કરવું જોઈએ. હવે જોઈએ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારે તેવું દ્રઢીકરણ કાર્ય હોવું જોઈએ. એટલે કે દ્રઢીકરણમાંથી જો વિદ્યાર્થીને કોઈ ગાણિતિક સંકલ્પના કે મુદ્દો દ્રઢ બને તો વિદ્યાર્થીને પોતાનામાં વિશ્વાસ આવે છે અને જેનાથી તેનો આત્મવિશ્વાસ વધે છે. એટલે કે દ્રઢીકરણ પાછળનો મુખ્ય હેતુ એવો છે કે વિદ્યાર્થીઓ પોતાનામાં આત્મવિશ્વાસ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે. તેથી એવો એક આ સિદ્ધાંત છે. પછીનો સિદ્ધાંત જોઈએ આપણે, તો દ્રઢીકરણ કાર્ય શિક્ષા સ્વરૂપે ન હોવું જોઈએ. એટલે કે વિદ્યાર્થીને કોઈ ગાણિતિક મુદ્દો ન આવડે તો તેનું ઝડપથી દ્રઢીકરણ કરાવવા માટે તેને લેખિત કે મૌખિક શિક્ષા આપવામાં આવે તો તેનાથી બાળક હતોત્સાહિત બને, નિરાશા જાગે અને કાર્ય બોજારૂપ લાગશે. તેથી શિક્ષા સ્વરૂપે ક્યારેય પણ દ્રઢીકરણ કાર્ય આપવું ન જોઈએ. પછીનો સિદ્ધાંત જોઈએ આપણે, જે બાબતો વિદ્યાર્થીઓએ સમજી નથી
તેનું દ્રઢીકરણ કાર્ય ન કરાવવું જોઈએ. એટલે કે દ્રઢીકરણનો મૂળભૂત હેતુ વિદ્યાર્થીઓએ જે પહેલેથી જ્ઞાન મેળવ્યું છે અથવા તેનામાં સમજ છે તે સમજને પાકી કરવા માટે આ કાર્યનો ઉપયોગ કરવામાં આવે છે. સમજ વગરનું દ્રઢીકરણ કાર્ય માત્ર ક્રિયાકાંડ બની જાય છે. તેથી સમજણ વિનાનું કાર્ય દ્રઢીકરણમાં સમાવવું ન જોઈએ. પછીનો સિદ્ધાંત જોઈએ આપણે તો દ્રઢીકરણ કાર્યમાં ઝડપ અને ચોકસાઈને મહત્વનું સ્થાન આપવું જોઈએ. એટલે કે વિદ્યાર્થીઓની દ્રઢીકરણ કાર્ય દરમિયાન થતી નાનામાં નાની ભૂલો તરફ શિક્ષકે ધ્યાન દોરી ભૂલો ઓછી થાય તે માટેનો મહાવરો દ્રઢીકરણ કાર્યમાં કરાવવો જોઈએ. વિદ્યાર્થીઓ જો ઝીણી ઝીણી ભૂલો નાની નાની ભૂલો વારંવાર કરતા હોય તો વિદ્યાર્થીઓનું તે તરફ ધ્યાન દોરવું જોઈએ. વિદ્યાર્થીઓ ઝડપથી દાખલા ગણી તે પણ એટલી જ મહત્વની બાબત છે. આમ ચોકસાઈ અને સાચાપણું એ દ્રઢીકરણનો મહત્વનો અને મૂળભૂત સિદ્ધાંત છે. એટલે કે દ્રઢીકરણમાં ઝડપ તો એ મહત્વનો સિદ્ધાંત છે જ, પરંતુ ચોકસાઈ અને સાચાપણું પણ હોવું જોઈએ. હવે આપણે જોઈએ દ્રઢીકરણનું મહત્વ. તો દ્રઢીકરણના મહત્વ આપણે કંઈક નીચે મુજબ દર્શાવી શકાય. તેમાંનું પહેલું છે ઝડપથી ગણતરી કરવા માટે. શીખેલ બાબતોને દ્રઢીકરણ કરવાથી સરળતાથી અને ઝડપથી ગણતરી કરવા માટે જરૂરી છે. દ્રઢીકરણ કરવાથી ઝડપથી ગણતરી કરી શકાય છે. બીજું મહત્વ જોઈએ આપણે તો ગાણિતિક પ્રક્રિયામાં ઝડપ આવે છે. દ્રઢીકરણ કરવાથી ગાણિતિક પ્રક્રિયાઓમાં ઝડપ લાવી શકાય છે. દ્રઢીકરણ ઝડપ વધારવામાં મદદરૂપ થાય છે. ત્રીજું મહત્વ જોઈએ તો શીખેલ માહિતીનો ઉપયોગ કરવા માટે. કે દ્રઢીકરણ કરવાથી શીખેલ માહિતીનો નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકાય છે. જે બાબત શીખેલ હોય તે માહિતીનો અન્ય પરિસ્થિતિમાં ઉપયોગ કરવો જરૂરી છે. ચોથું મહત્વ જોઈએ તો આત્મવિશ્વાસ વધારવા માટે. દ્રઢીકરણ એ વિષય પ્રત્યે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારે છે. આપણે આગળ જોયું કે તેના ઉદાહરણો દ્વારા તેને તે નિયમ સિદ્ધાંતમાં વિશ્વાસ આવશે, પોતાનામાં આત્મવિશ્વાસ વધશે કે મને આ વસ્તુ આવડી ગઈ. દ્રઢીકરણથી વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ વધે છે અને ગણિતમાં રસ વધે છે. પાંચમું મહત્વ જોઈએ તો લાંબો સમય યાદ રાખવા માટે. એટલે કે આપણે આગળ જોયું હતું ચિરસ્થાયી બનાવવા માટે દ્રઢીકરણથી જે બાબત શીખેલી હોય તે બાબતને લાંબા સમય સુધી યાદ રાખી શકે તે માટે દ્રઢીકરણ કરવું જરૂરી છે. વારંવાર યાદ કરવાથી લાંબો સમય સુધી શીખેલી બાબત યાદ રહે છે. એટલે પુનરાવર્તનની વાત છે અહીંયા. છઠ્ઠું મહત્વ જોઈએ તો વિષય વસ્તુની સ્પષ્ટતા વધારવા માટે. વારંવાર કરવા પુનરાવર્તન કરવાથી અથવા દ્રઢીકરણ કાર્ય કરવાથી વિષય વસ્તુમાં સ્પષ્ટતા આવે છે. દ્રઢીકરણ કરવાથી વિષય વસ્તુની માહિતીમાં કોઈ મુશ્કેલી હોય તો તેની સ્પષ્ટતા આવે છે અને સરળતાથી યાદ રહી જાય છે. પછીનું મહત્વ જોઈએ તો નવા એકમ શીખવા માટે સરળતા લાવવા માટે. એટલે કે શીખવાયેલા વિષય વસ્તુના એકમો પરથી નવા એકમોનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં સરળતા રહે છે. એટલે વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ વધે છે અને વધુ તેઓ ધ્યાન આપે છે. આઠમું મહત્વ જોઈએ તો જ્ઞાન કાયમી બનાવવા માટે. એટલે કે દ્રઢીકરણ કરવાથી જ્ઞાન કાયમી બને છે. વારંવાર દ્રઢીકરણ કરવાથી યાદ રહી જાય છે તે બાબત ભૂલાતી નથી. જ્ઞાન છે એ ચિરસ્થાયી બની જાય છે, કાયમી યાદ રહી જાય છે. પછી જોઈએ મહત્વ પછીનું તો સમજ દ્રઢ કરવા માટે. કે દ્રઢીકરણ કરવાથી જ્ઞાન મેળવવામાં તકલીફ પડી હોય તો તે સ્પષ્ટ થાય છે, સમજ દ્રઢ કરવામાં પણ મદદરૂપ થાય છે. પછીનું મહત્વ જોઈએ તો ફરીથી યાદ કરવા માટે. દ્રઢીકરણ કરવાથી શીખેલી માહિતી ફરીથી યાદ આવે છે અને માહિતી સ્પષ્ટ થાય છે. પ્રત્યાયન કૌશલ્ય વધારવા માટે. એટલે કે દ્રઢીકરણ કરવાથી પ્રત્યાયન કૌશલ્ય વિકસાવવામાં મદદરૂપ થાય છે. એટલે કે પ્રત્યાયન કૌશલ્ય એકબીજા સાથે વાતચીત કરવામાં દ્રઢીકરણ તે અંગેની વાતચીત કરવામાં દ્રઢીકરણ કાર્ય એ ખૂબ જ ઉપયોગી બને છે. આ એનું એક મહત્વ છે. પછીનું મહત્વ જોઈએ તો ખ્યાલ મજબૂત કરવા માટે. કે દ્રઢીકરણ કરવાથી જે તે વિષય વસ્તુનો ખ્યાલ મજબૂત બને છે. હવે દ્રઢીકરણ કાર્યના લાભો જોઈએ આપણે. એમાં પહેલો લાભ જોઈએ તો અગાઉ શીખવાયેલા મુદ્દાઓને ફરીથી યાદ કરાવી શકાય છે. નવા મુદ્દાઓનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં સરળતા રહે છે, કારણ કે વિદ્યાર્થીઓમાં પૂર્વ જ્ઞાન છે જ તે બાબતનું. એટલે વિદ્યાર્થીઓ આ નવા શિક્ષણ કાર્યમાં વધારે ધ્યાન આપશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ કેળવાય છે. મહાવરાને કારણે સંકલ્પનાઓ દ્રઢ અને મજબૂત બને છે. પ્રત્યાયન કૌશલ્ય વિકસે છે. ગણિત અધ્યયનમાં ઝડપ અને ચોકસાઈ આવે છે. દ્રઢીકરણથી નિયમ કે સિદ્ધાંત સમજાઈ જવાથી ઝડપ અને ચોકસાઈ આવે છે. વધુ અધ્યયન માટે હકારાત્મક સુદૃઢ તરીકે કાર્ય કરે છે. ગાણિતિક સૂત્રો, સિદ્ધાંતો, નિયમો અને સત્યો કાયમ માટે યાદ રહી જાય છે.
વિષયાંગને લગતી નાનામાં નાની બાબતના સ્પષ્ટીકરણમાં મદદરૂપ બને છે. સરેરાશ અને તેમનાથી ઉતરતી કક્ષાના વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે. પુનરાવર્તન અને વિહંગાવલોકન માટે ખાસ ઉપયોગી છે. પૂરતા દ્રઢીકરણ કાર્યથી ગણિત અંગેની પદ્ધતિઓ અને જુદી જુદી ગણતરીઓ કરવાની રીત ઉપર કાબુ આવે છે. વિદ્યાર્થીને પોતાની ગણતરીમાં શ્રદ્ધા આવે છે, તેનો આત્મવિશ્વાસ વધે છે. વિષય વસ્તુના એકમો પેટા એકમો વચ્ચે સાતત્યતા અને સળંગ સૂત્રતા જાળવી શકાય છે. એટલે કે જૂનો મુદ્દામાં ખૂબ જ વધારે દ્રઢીકરણ થઈ ગયેલું હોવાથી નવા મુદ્દામાં પ્રવેશવામાં સરળતા રહે છે અને તેઓ સાતત્યને સમજી શકે છે. દ્રઢીકરણ કાર્ય જુદા જુદા પ્રકારનું હોઈ શકે, જેમ કે લેખિત અને મૌખિક દ્રઢીકરણ કાર્ય, નવા ખ્યાલો દ્રઢ કરવાનું કાર્ય, સિદ્ધાંતોની સમજનું દ્રઢીકરણ કાર્ય, અમુક પ્રકારની ગણતરીની તાલીમ અંગેનું કામ, ગાણિતિક બાબતોનો ઉપયોગ, જીવનને સ્પષ્ટતી બાબતોમાં કેવી રીતે કરી શકાય તે શીખવું, સારી ટેવો પાડવા માટેનું દ્રઢીકરણ કાર્ય, દ્રઢીકરણ પ્રશ્નો પૂછીને, લેખિત દાખલાઓ પૂછીને, કોઠાઓ મારફતે શરૂઆતમાં સરળ અને પછી અઘરા કઠિન દાખલાઓ પૂછીને કરાવી શકાય છે. એટલે કે જુદા જુદા પ્રકારના દ્રઢીકરણ કાર્ય હોઈ શકે છે, જેમ કે લેખિત, મૌખિક, નવા ખ્યાલને દ્રઢ કરે એવું, સમજને દ્રઢ કરે એવું કાર્ય, ગણતરીમાં ઝડપ લઈ આવે એવું દ્રઢીકરણ કાર્ય વગેરે જેવા હોઈ શકે છે. આમ દ્રઢીકરણ કાર્યના જુદા જુદા હેતુ હોઈ શકે અને તે માટે શીખવતી વખતે શિક્ષકે એ હેતુને ધ્યાનમાં રાખીને શીખવું જોઈએ, પરિણામે અર્થપૂર્ણ અને સાર્થક બની શકે છે. દ્રઢીકરણ કાર્યની મર્યાદાઓ જોઈએ આપણે તો, પેલો સમયનો બગાડ થાય છે દ્રઢીકરણ કાર્યથી, કે બિનજરૂરી દ્રઢીકરણ જો કરવામાં આવે તો સમય અને શક્તિનો વ્યય થાય છે. વારંવાર દ્રઢીકરણ કરવાથી વિદ્યાર્થીઓમાં નીરસતા આવે છે અને તેઓ કરવા ખાતર દ્રઢીકરણ કરે છે. પછી આપણે જોઈએ તો નીરસતાની શક્યતા વધે છે, કે ભાઈ સતત મહાવરાને પરિણામે નીરસતા આવવામાં સંભવ રહે છે. વારંવાર કરવાથી વિદ્યાર્થીઓ દ્રઢીકરણ જો વારંવાર કરવામાં આવે તો વિદ્યાર્થીઓ કંટાળી જાય છે. પછી ત્રીજું જોઈએ તો યંત્રવત પ્રક્રિયા છે, એટલે કે ઘણી વખત દ્રઢીકરણ કરવાની પ્રક્રિયા યંત્રવત બની જાય છે. યંત્રની માફક રોજે રોજે દ્રઢીકરણ થવું વગેરે, યંત્રની માફક દ્રઢીકરણ થાય છે અને એમાં સફળતા મળતી નથી. પછી આપણે જોઈએ મર્યાદા, તો ઉતારાની શક્યતા રહે છે, કે સમજ બહારના દ્રઢીકરણ માટે ઉતારો કરવા કે અન્યની સલાહ લેવા પ્રેરાય છે. વિદ્યાર્થીઓમાં નિયમ સિદ્ધાંત કે સૂત્ર અંગેની જો સમજ જ ના હોય અને તેને દ્રઢીકરણ કરવાનું કહેવામાં આવે તો તેઓ બીજાની સલાહ લઈને દ્રઢીકરણ કાર્ય કરે અથવા ઉતારો કરી લે એવું બની શકે છે. સમજ ન પડી હોય તો પણ ઉતારો કરી અને દ્રઢીકરણ કરે છે વિદ્યાર્થીઓ. નકારાત્મક વલણ વિકસે છે, એટલે કે વારંવાર દ્રઢીકરણ કરવાથી ગણિત પ્રત્યે નકારાત્મક વલણ ઊભું થાય છે. વિદ્યાર્થીમાં નકારાત્મક વલણ ન ફેલાય તે બાબતે ધ્યાનમાં લેવી જોઈએ. એકધારું કાર્ય, એટલે કે એકધારું કાર્ય વારંવાર થવાથી વિદ્યાર્થીમાં નીરસતા અને કંટાળો જન્મ થાય છે. શાંતિથી બેસવાની સૂચના વારંવાર આપવી પડે છે, કે શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને શાંતિથી બેસી રહેવાની સૂચના આપે છે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં શાંતિથી બેસી રહે છે ત્યારે કોઈ પણ શીખતા નથી અને વિદ્યાર્થીઓમાં નિરાશા આવે છે. અન્યની મદદથી કાર્યમાં નિરાશા, કે અન્યની મદદથી કાર્ય કરેલ હોય તો વર્ગમાં વિદ્યાર્થીઓને નિરાશા આવે છે અને વિષય વસ્તુની માહિતી સ્પષ્ટ થઈ હોતી નથી તેથી તેને નિરાશા આવે છે વિષય વસ્તુમાં. પછી સ્વાધ્યાયના પ્રશ્નોની ખામી, કે સ્વાધ્યાયના પ્રશ્નો શિક્ષકે બનાવવા જોઈએ તેમાં ખામી હોય તો તેના લીધે પણ દ્રઢીકરણ કાર્યમાં ખામી રહે છે. એની એક મર્યાદા છે કે સ્વાધ્યાયના પ્રશ્નો બનાવવામાં ખામી હોય તો વિદ્યાર્થીઓમાં નિરસતા આવે છે, કંટાળો અનુભવે છે. સ્વાધ્યાયના પ્રશ્નો બરાબર ન હોય, કક્ષા પ્રમાણે ન હોય, ભાષા અઘરી હોય તો વિદ્યાર્થી જે સમજ પડતી નથી અને કંટાળો અનુભવે છે. લાંબુ દ્રઢીકરણ, જો લાંબુ દ્રઢીકરણ કરવામાં આવે છે, આપણે જોયું કે 10 મિનિટનું જ દ્રઢીકરણ હોવું જોઈએ, 5 થી 10 મિનિટનું, જો લાંબુ દ્રઢીકરણ કાર્ય પણ વિદ્યાર્થીઓમાં કંટાળો લઈ આવે છે અને યંત્રની માફક વિદ્યાર્થીઓ કાર્ય કરે છે. શિક્ષા તરીકે કાર્ય આપેલ હોય, જો દ્રઢીકરણ કાર્ય શિક્ષા તરીકે આપવામાં આવે હેતુથી આપેલ હોય ત્યારે વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે નકારાત્મક વલણ ઊભું થાય છે. હવે દ્રઢીકરણ કાર્ય કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની ચર્ચા કરીએ આપણે તો, બધી જ કક્ષાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને નવા એકમના શિક્ષણ પહેલા કે શિક્ષણ દરમિયાન કે શિક્ષણ પછી તાસને અંતે કરાવી શકાય છે આપણે દ્રઢીકરણ કાર્ય. પ્રશ્નો વિદ્યાર્થીની કક્ષા પ્રમાણે તૈયાર કરવા જોઈએ. પેલી ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ભાઈ પ્રશ્નો હે એ વિદ્યાર્થીઓની કક્ષા પ્રમાણે હોવા જોઈએ. હેતુલક્ષી તેમજ મૌખિક પ્રશ્નો પૂછવા જોઈએ. લેખિત દાખલાઓ કે કોઠાઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ આપણે.
દ્રઢીકરણ દરમિયાન નિષ્ઠાપૂર્વક દેખરેખ રાખવી જોઈએ, બધા વિદ્યાર્થીઓમાં સમાન દેખરેખ રાખવી જોઈએ, વિદ્યાર્થીઓની ભૂલો સુધારી તાળો મેળવવા જણાવવો જોઈએ, દ્રઢીકરણ કાર્ય નિયમિત કરાવવું જોઈએ, દ્રઢીકરણ કાર્ય કંટાળાજનક ન બને ને તેની કાળજી લેવી જોઈએ, વિદ્યાર્થીઓને રસ પડે તે રીતે કાર્ય કરાવવું જોઈએ, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેવું કાર્ય કરાવવું જોઈએ, વિષય વસ્તુની સ્પષ્ટતા આપ્યા પછી જ કાર્ય, વિષય વસ્તુની સ્પષ્ટતા મળી જાય, નિયમ સૂત્ર કે સિદ્ધાંત સમજાઈ જાય પછી જ દ્રઢીકરણ કાર્ય કરાવવું જોઈએ, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેવું કાર્ય કરાવવું જોઈએ. એટલે કે દ્રઢીકરણ કાર્યનો મુખ્ય સિદ્ધાંત જ એવો કહી શકીએ કે આત્મવિશ્વાસમાં વધારો કરે છે, તેથી આત્મવિશ્વાસમાં વધારો થાય એ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. દ્રઢીકરણ શિક્ષા સ્વરૂપમાં ક્યારેય આપવું ન જોઈએ. વિદ્યાર્થીમાં અર્થ વ્યાખ્યા નિયમો સૂત્રો સિદ્ધાંતો શોધ્યા પછી સમજે પછી અને પછી જ સમજ મેળવી લે પછી જ દ્રઢીકરણ કાર્ય કરાવવું જોઈએ. દ્રઢીકરણ એ વિવિધતા વાળું રાખવું જોઈએ. દ્રઢીકરણ કાર્ય અંગેની માહિતી હવે આપણે મેળવી લીધી તો આપણે કેટલાક પ્રશ્નો થાય બેઝિક, કે જેમાંનો પહેલો છે દ્રઢીકરણ કાર્ય ક્યારે કરી શકાય. તો એમાં આપણે આગળ ઉપર જોયું કે વર્ગ શિક્ષણ નવા એકમની શરૂઆતમાં આપણે દ્રઢીકરણ કાર્ય કરી શકાય છે, અથવા કેટલીક વખત એકમમાં એક કરતા વધારે રીતો હોય ત્યારે પણ દ્રઢીકરણ કાર્ય કરી શકીએ, અને કેટલાક એકમ પૂર્ણ થતા શીખેલી બાબતોને યાદ કરાવવા માટે પણ દ્રઢીકરણ કાર્ય કરી શકીએ છીએ. બીજો પ્રશ્ન એવો થાય કે દ્રઢીકરણ કેવી રીતે કરવું જોઈએ. તો દ્રઢીકરણ મોટે ભાગે નવી બાબતો શીખવ્યા પછી દ્રઢીકરણ કાર્ય કરાવવામાં આવે છે. દ્રઢીકરણ કાર્ય એવા પ્રકારનું હોવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓમાં કાર્ય કરવામાં વિશેષ કાર્ય કરવાની પ્રેરણા મળી રહે. એટલે કે દ્રઢીકરણ એવી રીતે હોવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓમાં પ્રેરણા આત્મવિશ્વાસ વધે. દ્રઢીકરણ કેટલો સમય કરાવી શકાય, તો એના અંગે આપણે આગળ ચર્ચા કરી કે દ્રઢીકરણ એ 5 થી 10 મિનિટ હોવું જોઈએ, તેનાથી ન વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. હવે આપણે જોઈએ વિહંગાવલોકન કાર્ય. બીજા નંબરની પ્રયુક્તિ હતી દ્રઢીકરણ અને વિહંગાવલોકન પ્રયુક્તિ, તેમાં બીજું છે વિહંગાવલોકન પ્રયુક્તિ. તો ભાઈ વિહંગાવલોકન એટલે શીખેલી બાબતો પર ફરીથી નજર નાખવી. આપણે વિહંગ અવલોકન વિશે જોયું, વિહંગ અવલોકન શબ્દ જ જોઈએ તો વિહંગ એટલે કે પક્ષી, પક્ષી ઉપરથી ઉપર છલ્લી નજર કરે નીચે દાણા છે કે નહીં એ પ્રકારનું વિહંગ અવલોકન. શીખી ગયેલ બાબતોને વધુ વિગતે ઊંડાણપૂર્વકની સમજ માટે વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવી કે મૂલવવી. અગાઉ શીખી ગયેલ બાબતોને નવા સંબંધો સાથે જોવાની અને પુનઃગઠન કરવાની ક્રિયા છે. અહીં શીખવાયેલ એકમનો વ્યાપ વિસ્તૃત હોય. વિહંગ અવલોકન એટલે કે રિવ્યૂ, વ્યૂ અગેન, આમાં એક કરતા વધુ બાબતોનું દ્રઢીકરણ થાય છે. દ્રઢીકરણ કાર્ય એ યાંત્રિક પુનરાવર્તન છે, જ્યારે વિહંગ અવલોકન એ સમજપૂર્વકનું દ્રઢીકરણ છે. એટલે કે દ્રઢીકરણ કાર્યની અંદર પણ પુનરાવર્તન, એટલે જ આ બે પ્રયુક્તિઓને એકી સાથે લીધેલ છે કે દ્રઢીકરણ કાર્યની અંદર પુનરાવર્તન કરાવવામાં આવતું હતું, એવી જ રીતે વિહંગ અવલોકનમાં પણ પુનરાવર્તન જ છે, પરંતુ દ્રઢીકરણની અંદર યાંત્રિક, તેમાં સમજ ઉપર વધારે ભાર દેવામાં આવતો નથી, જ્યારે વિહંગ અવલોકનમાં સમજપૂર્વકનું પુનરાવર્તન કરાવવામાં આવે છે. વિહંગ અવલોકનનો અર્થ જોઈએ આપણે તો વિહંગ અવલોકનના શબ્દને છૂટો પાડીને શાબ્દિક અર્થ દર્શાવેલ છે અહીંયા. વિહંગ અવલોકન એટલે વિહંગ પ્લસ અવલોકન. આકાશમાં ઉડતું પક્ષી પૃથ્વી પરની વિવિધ વસ્તુઓ સમગ્ર રીતે જુએ છે, તેવી રીતે ગણિતમાં કોઈ એકમ શીખવ્યા બાદ તેને સમગ્ર રીતે જોવામાં આવે ને ત્યારે એકમનું વિહંગ અવલોકન કર્યું એમ કહેવાય. વિહંગ અવલોકન માટે અંગ્રેજીમાં રિવ્યુ પણ આ શબ્દ છે, અને વ્યૂ એટલે જોવું અને અગેન એટલે ફરીથી. શીખેલી બાબતોને ફરીથી ઉપર છલ્લી રીતે સમજપૂર્વક જોવાની પ્રયુક્તિ એટલે વિહંગ અવલોકન પ્રયુક્તિ એવું કહી શકાય. શીખેલી બાબતો પર ફરીથી નજર નાખવી, બાબતોને વધુ વિગતે ઊંડાણમાં સમજ માટે વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવી મૂલવવી, તે અગાઉ શીખી ગયેલા બાબતો વચ્ચેના નવા સંબંધો જોવાની અને પુનઃગઠન કરવાની આ પ્રયુક્તિ છે. અહીં શીખવાયેલ એકમોને વ્યાપ ખૂબ જ વિસ્તૃત હોય છે. વિહંગ અવલોકનમાં શીખેલી બાબતોના જ્ઞાનને તાજું કરી અને નવીન પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરવાનો હોય છે. આમ જુદા જુદા સમયે જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલ જ્ઞાનનો ઉપયોગ હોય, ચોક્કસ પરિસ્થિતિમાં થાય તો વિહંગ અવલોકન થયું એમ કહેવાય. મેળવેલ જ્ઞાનનો જુદી જુદી પરિસ્થિતિમાં ઉપયોગ થાય અને ચોક્કસ પરિસ્થિતિઓમાં ઉપયોગ થાય ત્યારે વિહંગ અવલોકન કાર્ય થયું એમ કહી શકાય. ધોરણ 8, 9 અને 10ના ગણિતના પાઠ્યપુસ્તકોમાં અમુક પ્રકરણોના અંતે પુનરાવર્તન કરેલું જોવા મળે છે, અથવા એવું કે આપણે શું શીખ્યા એવો એક કોષ્ટક હોય છે, તે કોષ્ટક એક વિહંગ અવલોકન છે.
કે જેમાં પુનરાવર્તનની જોગવાઈ આ હેતુથી એમાં વિહંગાવલોકન કરેલું હોય છે. વિહંગાવલોકનની સંકલ્પના આપણે જોઈએ તો ઘણી વાર વિહંગાવલોકનને દ્રઢીકરણ ગણવામાં આવે છે. બંનેનું કાર્ય, સૂત્ર, સિદ્ધાંત, ખ્યાલ, સંબંધોને હે દ્રઢ કરવાનું છે, રદ નહીં પણ દ્રઢ કરવાનું છે. પરંતુ વિહંગાવલોકન અને દ્રઢીકરણ બંને અલગ બાબત છે. એક ઉદાહરણ દ્વારા તેને આપણે આગળ સમજીએ કે વિહંગાવલોકન દ્રઢીકરણ કઈ રીતના અલગ પડે છે. દાખલા તરીકે વિસ્તરણના સૂત્રોમાંના સૂત્રો શીખવી, તેના દાખલાઓ ગણવા, વિસ્તરણનું મુખ્ય સૂત્ર શીખવી અને તેના દાખલાઓ ગણવા એટલે દ્રઢીકરણ, અને બધા વિસ્તરણ સૂત્રોના શિક્ષણ બાદ એક કરતા વધુ વિસ્તરણ સૂત્રો જેવા જેનો ઉપયોગ થતો હોય તેવા દાખલા ગણાવવા એ એટલે કે વિહંગાવલોકન કાર્ય. એટલે કે મુખ્ય સૂત્ર મુજબના દાખલા ગણાવવા એટલે દ્રઢીકરણ કાર્ય, અને જુદા જુદા વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી અને કોઈક નવીન પ્રકારનો દાખલો ગણાવવો એટલે વિહંગાવલોકન કાર્ય. અહીં વિદ્યાર્થીએ બધા જ સૂત્રો વિચારવા પડે છે, ક્યારે કયા સૂત્રનો ઉપયોગ થશે તે વિચારવું પડે છે, આમ મુદ્દાને સમગ્ર રીતે જોવું પડે છે, તેથી તેને વિહંગાવલોકન કહેવાય છે. આમ દ્રઢીકરણ એ ફક્ત પુનરાવર્તન છે અને વિહંગાવલોકન છે એ સમજપૂર્વકનું દ્રઢીકરણ છે. વિહંગાવલોકન કાર્યનું મહત્વ જોઈએ આપણે તો વિષય વસ્તુના જુદા જુદા મુદ્દાઓને ગોઠવે, એમની વચ્ચે પરસ્પર સંબંધ સમજાવે છે. શીખેલી બાબતોની વિશિષ્ટતાઓ, સમાનતાઓ સમજાવી ભેદ પણ સ્પષ્ટ કરે છે કે ભાઈ આ બે સૂત્રો વચ્ચે શું ભેદ છે. એ ભેદ સ્પષ્ટ કરવામાં પણ વિહંગાવલોકન કાર્ય ઉપયોગી બને છે. વિદ્યાર્થીને દરેક રીત વિચારવી અને જે તે સમયે કઈ વાત કઈ હે એ ઉપયોગ કરવી તેનો વિચાર કરીને નિર્ણય કરવો પડે છે અને તે પ્રમાણે ક્રમશઃ આગળ વધવું પડે છે. સમગ્ર વિષયાંગનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. વ્યવહારુ વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવામાં ગણિતના જ્ઞાનનો ઉપયોગ કરવાની તાલીમ પણ મળે છે. શીખેલી બાબતોને પુનઃ યાદ કે જ્ઞાન ધારણ પ્રક્રિયામાં મદદ કરે છે. અગાઉ શીખેલી બાબતો પ્રત્યે રસ વિકસાવવામાં અને તેની નવી બાબતો શીખવા માટેની ભૂમિકા તૈયાર કરવામાં પણ મદદરૂપ બને છે. જુદા જુદા મુદ્દાઓ વચ્ચે સંબંધો સ્થાપિત કરવામાં અગત્યનો ફાળો આપે છે વિહંગાવલોકન કાર્ય. વિદ્યાર્થીએ કરેલ કાર્યમાં રહેલી ભૂલો એ પણ વિહંગાવલોકન કાર્ય દ્વારા શોધી શકાય છે, એનું એક મહત્વ છે. શીખેલી વિવિધ મુદ્દાઓ વચ્ચે જે શીખેલા વિવિધ મુદ્દાઓ છે એના વચ્ચે સળંગ સૂત્ર જળવાય છે. મળેલ જ્ઞાનનો લાંબા સમય. હવે આપણે દ્રઢીકરણ અને વિહંગાવલોકન વચ્ચેનો તફાવત જોઈએ તો એનો તફાવત કંઈક આ મુજબ છે કે દ્રઢીકરણની અંદર આપણે જોઈએ તો એક એકમના શિક્ષણ કાર્ય પછી દ્રઢીકરણ કરવામાં આવે છે, જ્યારે વિહંગાવલોકન છે એ સમગ્ર એકમના શિક્ષણના અંતે કરવામાં આવે છે. દ્રઢીકરણમાં માત્ર શીખેલી બાબતો ધ્યાનમાં લેવાય છે, જ્યારે વિહંગાવલોકનમાં બધી જ બાબતો સમગ્ર રીતે વિચારાય છે. ગાણિત દ્રઢીકરણની અંદર ગાણિતિક પ્રક્રિયાઓ આત્મસાત કરવામાં આવે છે, જ્યારે વિહંગાવલોકનની અંદર ગાણિતિક પ્રક્રિયાઓ ગોઠવી તેમની વચ્ચેનો પારસ્પરિક સંબંધને પણ સમજવામાં આવે છે. દ્રઢીકરણમાં શીખવાયેલા એકમના પુનરાવર્તનનો વ્યાપ છે એ સીમિત જ હોય છે, પુનરાવર્તન એ ખૂબ જ સીમિત રીતે કરવામાં આવે છે, જ્યારે શીખવાયેલા એકમનો વ્યાપ એ વિહંગાવલોકનમાં ખૂબ જ વિસ્તૃત હોય છે. દ્રઢીકરણમાં સમગ્ર એકમની સ્પષ્ટતા કરી શકાતી નથી, જ્યારે વિહંગાવલોકનમાં સમગ્ર એકમનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. દ્રઢીકરણ એ ઘણીવાર યાંત્રિક પ્રક્રિયા બની જાય છે, જ્યારે વિહંગાવલોકન છે એ યાંત્રિક પ્રક્રિયા ન બનતા સમજપૂર્વકની પ્રક્રિયા બને છે. પુનરાવર્તન મહાવરાને વિશેષ મહત્વ અપાય છે. દ્રઢીકરણમાં પુનરાવર્તન અને મહાવરાને વિશેષ મહત્વ અપાય છે, જ્યારે વિહંગાવલોકનની અંદર વિષય વસ્તુની ગોઠવણી, વ્યવસ્થાપન અને સામાન્યકરણને મહત્વ આપવામાં આવે છે. દ્રઢીકરણમાં પૂરક પ્રક્રિયાની એક જ ગુણધર્મના દાખલાની ગણતરી, પૂરક પ્રક્રિયાની એક જ ગુણધર્મના દાખલા ગણવામાં આવે છે, જ્યારે વિહંગાવલોકનની અંદર બધા જ ગુણધર્મો શીખવ્યા બાદ તેનો ઉપયોગ થાય એવા દાખલાઓ, બધા જ એકી સાથે તેમના સામાન્ય ગુણધર્મોનો ઉપયોગ કઈ રીતે કરવો તેવું કાર્ય કરવામાં આવે છે તેવા દાખલાઓ ગણવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો વિહંગાવલોકનની મર્યાદાઓ જોઈએ. પહેલી મર્યાદા છે વ્યક્તિગત તફાવતો જાળવી શકાતા નથી. નિદાન અને ઉપચાર કાર્ય માટે ઉપયોગી એવી આ પદ્ધતિ નથી, અને સમજ શક્તિ અને નિર્ણય શક્તિ ઊંધ થાય છે વિહંગાવલોકન પ્રયુક્તિ દ્વારા. વૈવિધ્યતા જોવા મળતી ન હોવાથી વિદ્યાર્થીઓમાં કંટાળો, થાક, નિરસતા અનુભવે છે વિદ્યાર્થીઓ. શિક્ષકે જો જરૂરી માર્ગદર્શન ન આપ્યું હોય પહેલેથી તો આ અભિગમ એ નિષ્ફળ જાય છે. શિક્ષકે પ્રથમ વર્ગમાં યોગ્ય વાતાવરણ ઊભું કરવું તે જોઈ વિધિ તે ન કરી શકે તો વિદ્યાર્થીઓ કંટાળો અનુભવે છે.
હવે પછીની પ્રયુક્તિ આવે છે સ્વાધ્યાય પ્રયુક્તિ. તો સ્વાધ્યાય પ્રયુક્તિ વિશે આપણે જોઈએ તો સ્વાધ્યાય લક્ષી શિક્ષણ અભિગમ એ સ્વ અધ્યયન પ્રયુક્તિ છે કે જેમાં જાતે અધ્યયન કરવાનું છે વિદ્યાર્થીને. વિદ્યાર્થી પોતે જ સ્વાધ્યાય દ્વારા અધ્યયનનું કાર્ય વર્ગમાં, શાળામાં, ઘરમાં તેમજ ઘરની બહાર પણ કરી શકે છે. દરેક વિદ્યાર્થી પોતાની કક્ષા, કાર્યકુશળતા અને ઝડપ પ્રમાણે સ્વ અધ્યયન કરતો રહે એ જ આ અભિગમનું દ્રષ્ટિબિંદુ છે. એટલે કે વિદ્યાર્થી પોતાની રીતે અધ્યયન કરતો રહે એ આ અભિગમ અથવા પ્રયુક્તિનું મુખ્ય દ્રષ્ટિબિંદુ છે. તેમાં જ્ઞાનથી અજ્ઞાન અને સરળતાથી કઠિન આ ક્રમમાં વિષય વસ્તુની સંકલ્પનાઓ, વિષય વસ્તુના પેટા મુદ્દાઓની ક્રમિક અને તાર્કિક રજૂઆત થાય છે. એટલે કે આ પ્રયુક્તિની અંદર જ્ઞાત વસ્તુઓથી અજ્ઞાત તરફ, જે જાણે છે તેનાથી અજાણ તરફ, સરળતાથી કઠિન તરફ જવામાં આવે છે અને વિષય વસ્તુની સંકલ્પનાઓ ક્રમિક રીતે અને તાર્કિક રીતે એ રજૂ કરવામાં આવે છે. સ્વાધ્યાય પત્રમાં જરૂરી સૂચનો, પુનરાવર્તન મુદ્દાઓ, સંદર્ભ પુસ્તકો, શૈક્ષણિક સામગ્રીઓ અને પ્રશ્નો દર્શાવવામાં આવેલા હોય છે, જે તે સમયે અને સ્થળે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. તેના દ્વારા જ દરેક વિદ્યાર્થીએ આપમેળે જ જે તે મુદ્દાઓનું અધ્યયન કરવાનું હોય છે. આ પ્રયુક્તિમાં શિક્ષક પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે સવિશેષ જવાબદારી નિભાવે છે. શિક્ષકે પૂરી કાળજી અને કાર્યકુશળતાથી વિદ્યાર્થીઓને માટે સ્વાધ્યાય પત્ર રચવું. સૌપ્રથમ તો શિક્ષકે વિદ્યાર્થીઓ માટે કાળજીપૂર્વક સ્વાધ્યાય પત્ર રચવું જોઈએ અને દરેક વિદ્યાર્થીને તે આપવું જોઈએ. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું અને તેમને અધ્યયન કાર્યના પરિણામોનું સમયાંતરે મૂલ્યાંકન કરતા રહેવાનું હોય છે. નેપ્સન એલ બોસિંગે સ્વાધ્યાયની વ્યાખ્યા, સ્વાધ્યાય પ્રયુક્તિની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપેલ છે કે જે એકમ વિદ્યાર્થીઓને ભણાવવાનું છે તેની પ્રત્યભિજ્ઞા અને સ્વીકારરૂપે જે શૈક્ષણિક પ્રયુક્તિ કરવામાં આવે અને જેનાથી એ એકમનો અભ્યાસ ક્ષમતાપૂર્વક થઈ શકે એવી પ્રવૃત્તિઓ એટલે કે સ્વાધ્યાય પ્રયુક્તિ. આમ સ્વાધ્યાય અને કાર્ય પ્રવૃત્તિ માટેની ચોક્કસ પ્રક્રિયા છે. હવે આપણે સ્વાધ્યાય પ્રયુક્તિનું મહત્વ જોઈએ તો અઘરા અને નીરસ ગણાતા આ વિષયમાં તાસમાં બેધ્યાન રહેતા વિદ્યાર્થીઓ, ગણિત મોટે ભાગે વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય છે તો આ અઘરા લાગતા વિષયમાં બેધ્યાન રહેતા વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતાએ સ્વાધ્યાય ઉપયોગથી જાતે જ શીખવા પ્રેરિત થાય છે. વિદ્યાર્થીઓ પોતાની શક્તિ પ્રમાણે આગળ વધે છે અને પોતાની ગતિએ પ્રગતિ કરે છે. વિદ્યાર્થીઓને ગણિતના વિવિધ ઉપકરણો, સંદર્ભો અને સાધનોનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન મળે છે. વિદ્યાર્થીઓમાં સ્વયં સુગ્રહિત નિર્ણય શક્તિ જેવા વિકાસશીલ ગુણો કહેવાય છે. વર્ગ દરમિયાન અધ્યયન કાર્યમાં રહી ગયેલ કચાશ પણ સ્વાધ્યાય પ્રયુક્તિ દ્વારા દૂર કરી શકાય છે. સમગ્ર અભ્યાસક્રમના તમામ એકમોના દરેક દાખલાઓ કે ઉદાહરણો અને સમજૂતીઓ આપવી શક્ય બને તો નવી જે સ્વાધ્યાય પત્ર દ્વારા જાતે જ વિદ્યાર્થીઓ સમજી શકે છે, એટલે કે બધી જ સમજૂતીઓ, બધા જ ઉદાહરણો એ વર્ગખંડની અંદર આપવા શક્ય ન હોય તેથી સ્વાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓ જાતે જ તેનો અભ્યાસ કરી શકે છે અને તેને વિશેષ રૂપે સમજી શકે છે. અભ્યાસક્રમની નિશ્ચિત સમય મર્યાદામાં યોગ્ય રીતે ન્યાય આપવામાં મદદરૂપ થાય છે. તજજ્ઞો દ્વારા તૈયાર થયેલા સ્વાધ્યાય પત્રો વિદ્યાર્થીઓ માટે તેમજ શિક્ષકોને લાભ આપે છે, માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડે છે. અધ્યયન કાર્યમાં આવતા કઠિન મુદ્દાઓનું, ખ્યાલોનું વિદ્યાર્થી પોતાની અનુકૂળતાએ અધ્યયન કરી શકે છે એનું એક મહત્વ છે. જ્યારે વિદ્યાર્થીઓએ કરાવવાના કાયમી કામની સ્પષ્ટ રજૂઆત હોય છે જેથી અભ્યાસ ક્ષમતા પૂર્ણ બને છે. સ્વાધ્યાય પ્રયુક્તિની અંદર કાયમી કામની સ્પષ્ટ રજૂઆત હોય છે તેથી આખો અભ્યાસ છે એ ક્ષમતા પૂર્ણ બને છે. સારા સ્વાધ્યાયના લક્ષણો અંગે ચર્ચા કરીએ હવે આપણે તો સારા સ્વાધ્યાય કોઈ ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને અપાય છે કે કોઈ પણ સારું સ્વાધ્યાય હોય છે તેની પાછળ કોઈ કોઈ ચોક્કસ હેતુ રહેલો હોય છે. તે વિદ્યાર્થીની જરૂરિયાત, વ્યક્તિગત તફાવતો, અભિરુચિને ધ્યાનમાં રાખીને કાઢેલા હોય છે. સ્વાધ્યાય વ્યક્તિગત વિદ્યાર્થીને અથવા વિદ્યાર્થીના જૂથને પણ આપી શકાય છે. સ્વાધ્યાય વાંચન, લેખન, અવલોકન અને જ્ઞાન પ્રાપ્તિ જે વિવિધ પ્રવૃત્તિના સ્વરૂપે પણ હોઈ શકે છે. સારા સ્વાધ્યાયની રચના માટે શિક્ષકની વિશેષ પ્રકારની શુદ્ધ દ્રષ્ટિ, આવડત અને વિષય પરનો કાબુ માગી લે છે. એટલે કે વિષય પ્રત્યેની એની શુદ્ધ દ્રષ્ટિ અને વિષય પરનો કાબુ એ શિક્ષકનો માગી લે છે. વિદ્યાર્થીઓની વય કક્ષા અનુસાર સારા સ્વાધ્યાય હોય છે. શિક્ષક એ સ્વાધ્યાય પાટિયા ઉપર લખીને કે મૌખિક રીતે બોલીને પણ લખાવી દે. સ્વાધ્યાય માટે સમય આપવો જોઈએ.
સ્વાધ્યાયની ભૂમિકા તે માટેના સંદર્ભ ગ્રંથોની યાદી સ્વાધ્યાય અંગેની પૂરક માહિતી એ અગાઉથી આપવી જોઈએ. કોઈ પણ સારા સ્વાધ્યાયનું નિર્માણ કરવું હોય આપણે તો તેની પૂર્વ ભૂમિકા તે અંગેની પૂરક માહિતી પહેલેથી આપી દેવી જોઈએ. દૈનિક કે માસિક સ્વાધ્યાય કરતા અઠવાડિક કે પખવાડિક સ્વાધ્યાય વધુ અસરકારક નીવડે છે. સ્વાધ્યાય એ ટૂંકા, મુદ્દાસર, સ્પષ્ટતા અને ચોક્કસ હોવા જોઈએ. શિક્ષકનો સાથ અને માર્ગદર્શન વિદ્યાર્થીને મળી રહે તો જ એક સ્વાધ્યાય એ સારા સ્વાધ્યાય તરીકે ઉભરી આવે છે. નવીન પ્રવૃત્તિઓનું સૂચન મળવું જોઈએ વિદ્યાર્થીઓને. હવે સ્વાધ્યાયના આપણે લાભ જોઈએ તો વિદ્યાર્થી સ્વપ્રયત્ને અને સ્વતંત્ર રીતે શીખે છે. સ્વાધ્યાય પ્રયુક્તિની અંદર વિદ્યાર્થીના વાંચન, અર્થગ્રહણ અને અવલોકન કૌશલ્ય વિદ્યાર્થીમાં વિકસે છે. વિદ્યાર્થી પોતાના ફુરસદનો સમયનો સર્જનાત્મક ઉપયોગ કરે છે. એ વિદ્યાર્થી પોતે શીખે છે તેથી તેનો એક પ્રકારનો રસ છે અને તે પોતાના ફુરસદના સમયનો સર્જનાત્મક ઉપયોગ કરે છે. અભ્યાસક્રમના મોટા અને સ્વપ્રયત્ને સમજી શકાય એવા મુદ્દાઓ ટૂંક સમયમાં શીખવી શકાય છે. કેટલાક સ્વાધ્યાયમાં સમૂહમાં કામ કરવાનું હોવાથી વિદ્યાર્થીઓ વચ્ચે સહકારની ભાવના, જવાબદારીપૂર્વક કાર્ય કરવાના ગુણો અને સંઘ ભાવના જેવી ભાવનાઓ વિકસે છે. જુદા જુદા સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી તેમાંથી અગત્યના મુદ્દા તૈયાર કરવાના હોવાથી તેની નોંધ કરવી અને તેઓને અલગ તારવવા જેવા ગુણો એ વિદ્યાર્થીઓમાં વિકાસ થાય છે. બજારમાં પણ હવે પૂરતા પ્રમાણમાં સંદર્ભ સાહિત્ય પ્રાપ્ત હોવાથી તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયની મર્યાદાઓ. આ પદ્ધતિ પ્રાથમિક કક્ષા માટે યોગ્ય નથી પરંતુ માધ્યમિક કક્ષા માટે ઉપયોગી છે. આ પદ્ધતિ માટે સારી લાઇબ્રેરી હોવી આવશ્યક છે. શિક્ષક જો સારા સ્વાધ્યાય જો ન કાઢી શકે તો આ પદ્ધતિ સફળ રહેતી નથી. વિદ્યાર્થી પક્ષે અને શિક્ષક પક્ષે સારી એવી તૈયારી માંગી લે છે. એટલે કે વિદ્યાર્થીએ પણ સારા સ્વાધ્યાય અથવા સ્વાધ્યાયની રચના કરવા માટે ખૂબ જ તૈયારી કરવી પડે છે અને વિદ્યાર્થીએ પણ ખૂબ જ તૈયારી કરવી પડે છે. જૂથ સ્વાધ્યાયમાં કેટલાક વિદ્યાર્થી સક્રિય હોતા નથી તેથી તેઓ કંઈક શીખતા નથી. કે ભાઈ કેટલાક વિદ્યાર્થીઓ જૂથની અંદર સક્રિય ન હોય તેથી તેઓ કંઈ જ શીખતા નથી. જો જૂથમાં પ્રવૃત્તિ વહેંચી હોય તો પ્રત્યેક જૂથને જુદી જુદી વિગતો શીખવવાની હોય છે. પરિણામે બધા જ ને બધી જ વિગત એ શીખવા મળતી નથી. સમગ્ર અભ્યાસક્રમમાં સ્વાધ્યાય દ્વારા શીખવવાનું શક્ય નથી. કેટલાકમાં શિક્ષકનું માર્ગદર્શન પણ આપવું જરૂરી બની જાય છે. આ પદ્ધતિ એ સ્વશિક્ષણ, સ્વતંત્ર શિક્ષણ અને મૌલિકતાના પાયા ઉપર રચાયેલી છે. તેના દ્વારા સુશિક્ષણ પણ સંભવે છે. બધા એકમો જો આ રીતે ન ભણાવાય તો એ શક્ય એટલા મુદ્દાઓ માટે આ પદ્ધતિ વાપરવી જોઈએ. ભૂમિતિ, બીજગણિતના દાખલાઓ, આંકડાશાસ્ત્ર અને ત્રિકોણમિતિના ઘણા મુદ્દાઓ માટે આ પદ્ધતિ અજમાવવી જોવા જેવી ખરી છે. એટલે કે આ પદ્ધતિ છે એ બીજગણિત, આંકડાશાસ્ત્ર, દાખલાઓ, ત્રિકોણમિતિ વગેરે માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. સ્વાધ્યાયલક્ષી શિક્ષણ અભિગમની આ પ્રયુક્તિમાં નિગમન, આગમન અને સંયોગીકરણ પદ્ધતિના લક્ષણો આવી શકે છે. આમ આ પ્રયુક્તિમાં જરૂરિયાત મુજબ વિવિધ પદ્ધતિઓ તેમજ સાધક સંદર્ભોનો ઉપયોગ જોડી શકાય છે. આ પદ્ધતિ માટે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં રિસોર્સફુલનેસ હોવી જરૂરી છે. એટલે કે વિદ્યાર્થીઓ પાસે પૂરતા રિસોર્સ હોવા જોઈએ. લાઇબ્રેરીની સુવિધાઓ અને બધી જ સુવિધાઓ, રિસોર્સ, જાણકારી હોવી જોઈએ. હવે બ્રેઇનસ્ટોર્મિંગ પ્રયુક્તિ અથવા પદ્ધતિ તરફ આપણે જઈએ, જે ચોથી પ્રયુક્તિ આપણે ભણવાની હતી. તો એલેક્સ ઓસબોર્ને બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિની શોધ કરી છે, કે જેના શોધકનું નામ છે એલેક્સ ઓસબોર્ન. બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિનો અર્થ અને સ્વરૂપ જોઈએ હવે આપણે. કે બ્રેઇનસ્ટોર્મિંગ એ સમસ્યાનું નિરાકરણ લાવવાની સૌથી રચનાત્મક રીતોમાંની એક રીત છે. હવે આપણે શબ્દ જોઈએ બ્રેઇનસ્ટોર્મિંગ એટલે કે જેમાં મગજ છે, બધા જ વિચારો ભેગા મળીને જૂથ રીતે બધાઓ એકબીજાનો ખૂબ જ મારો ચલાવે છે. સ્ટ્રોમિંગ એટલે કે સૈનિકો હે એ કોઈક ઇમારત ઉપર હમલો કરી અને કાબુ કરી લે, એમ બધા જ વિચારો હે કોઈક એક સમસ્યા ઉપર મારો કરી અને કોઈક નવા વિચારનું સર્જન કરવામાં આવે છે. બ્રેઇન સ્ટ્રોમિંગનો શાબ્દિક અર્થ તેજસ્વી વિચાર, તત્કાલિક પ્રેરણા અથવા મગજનો પ્રવૃત્તિના ક્ષણિક અવ્યવસ્થાના પરિણામે ઉત્તેજનાનો તીવ્ર આક્રોશ એવો કહી શકાય છે. બ્રેઇનસ્ટોર્મિંગ એ મુક્ત વિચારધારા અને સારા કે ખરાબ વિચારો જેવા સંયમ દ્વારા બંધાયેલ વિનાના વિચારોને ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે. સ્લેટર એન્ડ કોરી દ્વારા 2003માં આપણે બ્રેઇનસ્ટોર્મિંગની વ્યાખ્યા કંઈક આ અર્થ આ મુજબ આપવામાં આવ્યો, કે બ્રેઇનસ્ટોર્મિંગ એ મુક્ત વિચારધારા અને સારા કે ખરાબ વિચારો જેવા વિચારો હે એમાં સંયમ દ્વારા બંધાયેલ વિનાના વિચારો ઉત્પન્ન કરવાની, સંયમ બંધાયેલા ન હોય એવા વિચારો ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે.
ब्रेनस्टॉर्मिंग एक तकनीक छे के जेना द्वारा जूथ स्वयंभू विचारों ने एकत्रित करी कोई चोक्कस समस्यानु समाधान शोधवानो प्रयास करे छे। एवु ओसबोर्ने 1953 માં કીધેલું છે। બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિની લાક્ષણિકતાઓ જોઈએ આપણે તો બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિ એ રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિ છે। બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિ બધા સહભાગીઓમાંથી સર્જનાત્મક વિચારોને પ્રોત્સાહિત કરે છે। સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક પ્રેરણા પૂરી પાડતી આ પ્રયુક્તિ છે। નવા વિચારો અને ખ્યાલો રચવા માટેનું મુક્ત સંગઠન છે। પરિણામ વિનાના ઉકેલો અને વિચારો પ્રસ્તુત કરી શકાય છે આ પ્રયુક્તિની અંદર। બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિ એ વિષય પર કેન્દ્રિત પ્રક્રિયા છે। વિષય ઉપર કેન્દ્રિત કે કોઈ પણ એક વિષય ઉપર જૂથમાં રહીને બધા સહભાગી બની અને વિચારોનો મારો ચલાવે છે અને એક નવી વિચાર ઉત્પન્ન કરે છે। બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિ બીજાના વિચારોને આવકારે છે અને નવા વિચારોનું નિર્માણ કરે છે। બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિની આપણે હવે જરૂરિયાત જોઈએ કે શા માટે બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિની જરૂરિયાત શું છે। તો બ્રેઇનસ્ટોર્મિંગ સમસ્યાના ઉકેલ માટેની જરૂરી પદ્ધતિ છે। બ્રેઇનસ્ટોર્મિંગ એ વર્ગખંડમાં વિવિધ વિષયોને નવતર અને સર્જનાત્મક રીતે રસપૂર્વક સમજાવવા માટે ઉપયોગી એવી જરૂરી પદ્ધતિ છે। પ્રક્રિયાને સંચાલન માટે જરૂરી છે। પ્રક્રિયાના સંચાલન માટેની આ જરૂરી પદ્ધતિ એવી બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિ છે। કોઈ પણ વિષયના એકમમાં સર્જનાત્મક પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરવામાં આવે છે, એટલે કે બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિ એ સર્જનાત્મક પદ્ધતિ છે કે જેમાં કંઈક નવું સર્જન કરવાનું છે। શિક્ષણમાં નવીનીકરણ લાવવા માટે આ પદ્ધતિ ખૂબ જ જરૂરી છે। હવે બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિના તારણો જોઈએ કે આ પદ્ધતિ ઉપરથી ક્યાં ક્યાં તારણો નીકળી આવે છે કે બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિ એક એવી સર્જનાત્મક પ્રવૃત્તિ છે કે જેના દ્વારા કોઈ એક સમસ્યાને જૂથ કે વ્યક્તિગત વિચારો દ્વારા સ્વીકારવામાં આવે છે। બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિ પોતાની રીતે શીખનારા માટે વિવેચક વિચારસરણીમાં સામેલ થવાની અને તેના જ્ઞાનના આધાર પર વિસ્તૃત થવાની પ્રક્રિયા છે। બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિ લોકપ્રિય છતાં દરેક ક્ષેત્રમાં ઉપયોગી ન પણ હોઈ શકે છે, એટલે કે લોકપ્રિય તો છે પણ દરેક ક્ષેત્રની અંદર આ ઉપયોગી ન પણ હોઈ શકે। બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિથી વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં અધ્યાપન કરાવી શકાય છે, જ્યારે અમુક વિષયોમાં તે ઉપયોગમાં લઈ શકાતી નથી। બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિના શૈક્ષણિક ફલિતાર્થો કે ભાઈ તે શૈક્ષણિક રીતે શું એ ઉપયોગી છે તે જોઈએ આપણે, તો શિક્ષકોએ વર્ગખંડમાં અધ્યાપન કાર્ય માટે આ પદ્ધતિને પ્રોત્સાહન આપવું જોઈએ। શિક્ષકોએ વિદ્યાર્થીઓના વિચારોને વિકસાવવા તેમજ ઓળખવા માટે આ પદ્ધતિનો ઉપયોગ, વિદ્યાર્થીઓના વિચારો, કારણ કે આ પદ્ધતિની અંદર બીજાના વિચારોને સ્વીકારવામાં આવે છે, એટલે કે વિચારોને વિકસાવવામાં અને વિદ્યાર્થીઓના વિચારોને ઓળખવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ। વિદ્યાર્થીઓના વિચારોની ખીલવણી થાય તેમજ તેઓની આંતરિક શક્તિઓ વિકસે તે માટે આ પદ્ધતિ વર્ગખંડમાં ઉપયોગમાં લેવી જોઈએ। વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ વગેરે જેવા વિષયોમાં આ પદ્ધતિ અધ્યાપન કાર્ય કરાવવું જોઈએ। વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, ગણિત વગેરે જેવા વિષયોની અંદર આ પદ્ધતિથી અધ્યાપન કાર્ય કરાવવું જોઈએ। કોઈ વિષયના સંદર્ભમાં પસંદિત એકમો આ પદ્ધતિનો ઉપયોગ કરી વર્ગખંડમાં વિનિયોગ કરવો જોઈએ, એટલે એકબીજા સાથે આપણે વિષયોને જોડી શકીએ અને શૈક્ષણિક મુદ્દાઓને અને વિષય વસ્તુના મુદ્દાઓને પણ જોડી શકીએ। આ બધી માહિતી માટે સંદર્ભ સૂચિ તરીકે કંઈક આ પ્રકારના પુસ્તકો અને વેબસાઇટ્સનો ઉપયોગ કરેલો છે। થેન્ક યુ।